هلا 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 تشيك اول तुम्हारी वाह
سجنو سجنو آج حاما مڑیا اے بچی اگنیا یا مارا حیانا કાપડી થોડાક આગળ થોડુંક ધીમું રહી ભાઈ થોડા થોડા આગળ વ્યો હા મેં ફોક્સ મારો આપ્યો અને બંધ કરી દો કુલદીપ કુલદીપ મને વૈષ્ણવ કિલો ને મારે આડો આ બાજુ મોટો આવ્યો
હરીશ ભાઈ લ્યો. મિતુલભાઈ તમારા મહેમાનો આખા કેમ બેઠા છે? સામે લાવો બધા. હવે શક્ય હોય તો સામે બેસો, પંખા છે ઉપર, આપડે ગરમી થાય એવું નથી. બાગડી પાડી લેશ મહેશભાઈ. Thank you.
હલો હલો ચેક 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 કહો છો કે જે ભી થોડો તબલું ધીમું ધીમું થોડું ધૂન બોલીએ એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને ગઢપુરનો નાથ મારો ગોપીનાથ દેવ છે એણે મને માયા લગાડી રે એવાલા ગઢપુરનો નાથ મારો ગોપીનાથ દેવ છે એણે મને માયા જૂનાગઢનો નાથ મારો રાધા રમણ દેવ છે એણે મને માયા લગાડી રે
અમદાવાદનો નાથ અમદાવાદનો નાથ અમદાવાદનો નાથ મારો નર નારાયણ દેવ છે
Thank you.
હલો 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 ચેક 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 વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા દંતસ્વ કપિલો ગજ કણક લંબો દરવિતો વિઘના સો વિનાયક આય હનુમંત વિરાજીએ કથા કહો મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન કુમાર શ્રી રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ રામચંદ્રમ શરણમ પ્રવધે મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજવાનરયુદ્ધમૂર્ધમ રામદૂતમ શરણમ પ્રપદ્ય બોલિયે રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હનુમાનજી મહારાજ કી જય સનાતન ભારત માતા કી જય હરિ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હનુમાન ચાલીસાથી શરૂઆત કરી સૌ પ્રથમ સંગીત હરખું વાગે એવી મહેનત કરી બધાએ 10 મિનિટ ધૂન બોલ્યા હવે હનુમાન ચાલીસાથી શરૂઆત કરી
જ્યાં સુધી બધાને આનંદ આવે એવી રીતે ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરવી. અને જોદાયક ફલ ચા
वचन ज्ञान जो लावे तब पर राम तपस्वी राजा इनकी काज सफल तुम साज और मनोरथ जो कोई लावे रचायन कुमार Thank you.
આપો ભાઈ જેપી નો ફોન લઈ લો ને ઘડીક કો હલો હલો રેડી રેડી અને થોડું ધીમું કહે હા તને લાગે ને ઘટે થઈ દેજે હે મારા રામની રે ઘનશ્યામની કારણ આ પાંચ આંગળીયું મારા રામની રે બાબા
આંગળિયું મારા રામ ની રે કોઈ દીવા તમ થાય બંધ કિસ્મત ના તાળા
Gracias.
આપણે સામે બેઠા હોય એમાંથી કોઈને ગાતા આવડતું હોય અને ગાવું હોય તો પધારે, ન આવડતું હોય તો કઈ વાંધો નહીં. ભીકડીયા રેડી? મિતુલભાઈ ની ફરમાઈશ થી શરૂઆત કરીએ. મને એને ફોન માં એમ કીધું તું, જોકે માઇક માં કેવાય ના પડી દી, ઈ કે તમે કયું કયું ગાવાનું લખી નાખજો, પાછા ભૂલી ન જાતા, મને ભૂલવાડી ન દે તો સારું હવે એમ.
आया गानारा मारी जेम गाया करे ए अने अमा सांभल नारा जो ना खान हे अमा गानारा गाया करे अने अमा सांभल नारा भजन माया वे पाछा मावा खा अरे ने तो भजन क्या थी आया था अरे व्यसन थकी व्याधि वधे अने आलस वधे जो ने अपा ए व्यसन करो तो आवा भजन नु करो ए आनाथी उतर भव जल पा जो होई धोला मुख पर कालो डाग तो दुनिया दुनिया एने तल कहे पण जो होई काला मुख पर धोलो डाग अरे रे तो दुनिया एने कोढ कहे दोनों पुरुष ने काली बाई आवी जोड़ होई तो दुनिया ने कजोड़ कहे हे पण कालो पुरुष ने धोली बा अरे रे ये राधा कृष्ण नी जोड़ कहे कानूडा नु मांगू ना क्यों राधा जी नी साथे हमे कन्हैया नु मांगू ना क्यों राधा जी नी साथे हाँ राधा रानी ना मात पिताए રાણી ના માત પિતાએ તરત પાણી ના ક્યાં તારો આ કાળિયો ને ક્યાં મારી રાજા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા राजा ने ओ कृष्ण कन्हैया राजा वे कन्हैया नु हे राजा ने ओ कृष्ण कन्हैया राजा नथी होवे तू नटवर नानो जल्दी दायो Thank you.
સુંદરડી ને કેવા લાગ્યા સુંદરડી ને કેવા લાગ્યા સૂઠ છે હમતા કનૈયો ત્યારે હસીને બોલ્યો ધીરજ ધરજે કનૈયા ત્યારે રાધા રાણી ના માત પિતા તો પગે લાગતા આયા એ ત્યારે રાધા રાણી ના માત પિતા તો પગે લાગતા આયા પછી કાનુડા ના વિવાહ થયા ને લોકો બોલ્યા પીલે પીલે રસ મીઠા હે રામ કા
अरे पीले पीले रस मीठा है राम का अरे जो रस पीने से जुबा पे नाम हो घनश्याम का पीले 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 दीवाना बनके मस्ताना बनके पी तेरी दुनिया लुटा के पी अपनी हस्ती को मिटा कर पी जब तेरा निकल जाएगा जी फिर तुझे कौन कहेगा तू पी पीले 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 रस मीठा है राम का ए पीले 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 हूँ एक जगह रहू छू मैं એક નો એક છે એના બાપા ને 24 કલાક કીધું ક્યારેક તો કે નહીં હો લગ્ન કર્યા ઓ ઉઈ ગયા 6 મહિનામાં છૂટું નથી કરતા પૈસા ની તણ નથી એ જે ખૂટે એમ નથી બરાબર જોઈને બાપા ના પડે તો એટલે બાપા એ પીધા એક દિન બાપા એ ઠેવાય કે તમે કઈક આનું કરો ને કીધું તમે કીધું છે મારું માનતો નથી પોલીસ વાળા ને તો કયો કીધું ભાઈ અમારે કઈ ન કરાય એક દિન રામદર્બન ની ગાડી કરી હે આય નહીં હોય કે આય નહીં કીધું પણ અહીંયા રે છે અહીંયા અહીંયા કારણ કે એમાં કઈ ઘસ્યું ને તો જ આ પીતા હોય ને ઇંગ્લેન્ડ માં મેચ ચાલતી હોય તે ગ્રાઉન્ડ માં બેઠા બેઠા પીતા હોય કારણ મોજીલો મામો મારો મોજીલો મામો રે મામો મામો મોજીલો મામો મારો મોજીલો મામો રે મોજ કરાવે અમને મોજ કરાવે મામો મેડી વાળો મામો બુમ 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 મળ્યા
પરિચય દેવાનું કારણ એ કે ગુજરાતના હારા હારા પાંચ બેન્ઝા વાળા હોય ને એમાં એનું નામ છે, એટલે જોરદાર તાળીઓથી વધાવો. અને એ મારા કહેવાથી તો આવ્યો નહીં, કપિલ ને કેવું પડ્યું, પકા આવ્યું ને ભાઈ? કપિલ નો પરિચય દેવો ને, એ પાછું આના કરતા અતિ ઉત્તમ છે. નારાયણ સ્વામી વૈયા ગયા 2000 ની સાલમાં. પૂજ્ય નારાયણ સ્વામી 2000 ની સાલમાં વૈયા ગયા. કપિલ નો જન્મ 2003 માં છે, એટલે હજી 21 વર્ષ થયા ગણી લ્યો તો. પણ એનું નામ ગુજરાતના પાંચ તબલસીમાં છે. જોરદાર તાળીઓથી વધાવો. ત્યારે લક્ષ્મણ બાપુ તો વૈયા હોય જ ગયા. કપિલ બે વગાડ્યું, લક્ષ્મણ બારોટ હારે, શૈલેષ મહારાજ હારે વગાડે, હર્ષુગીરી હારે વગાડે. હવે કોના નામ લેવા, તોય આપણી હારે આવે કે ના? તો આવશે કે, એટલે વિવેક સાંચલા હારે વગાડે. હમણાં તો તમે જોઈ જુઓ રીલ શું બધી. એટલે ઉંમર નાની છે પણ કામ બહુ મોટું છે. અને મેં આ કણબી થતા થતા આ હાવ ખોટું પકડી લીધું છે. પણ મને મજા એટલે આવે કે મારે આમાં ગયા પછી કઈ વ્યસન નથી. માવાનું, બીડીનું, દારૂનું, ગાંજાનું, પણ ગાંજાનું થશે આમાં બધા ગાંજા વાળા જ આવે છે. કારણ અને કપિલ ને તો કપિલ કે બાપુ થઈ ગયા. આ બાપુ છે ને એ અમારા પરમેનન્ટ ઉસ્તાદ છે કાયમ. અને અમારા ભાગમાં જા જા મરી ગયેલાના રામ દરબાર આવે, ફોન આવે, મહેશભાઈ રામ દરબાર કરવાનો છે પમદી, એટલે હું તરત એમ જ કહું કોણ મરી ગયું. એક જણાનો ફોન આવ્યો, મહેશભાઈ આપણે આવતા એકમાં રામ દરબાર કરવાનું થાય છે. મને કે કેમ, મને કેમ બાળો આવ્યા છે? બાળો તો ખરા છે, બોલો. એવો ફોન આવ્યો અશ્વિની કુમાર થી સીધો, એ કે મહેશભાઈ આવતા વીકમાં તમે જગ્યા રાખજો, આપણે રામ દરબાર કરવાનો છે. કોણ? મને કે બાળવા આવ્યા છે. એટલે અમારે આ જે હવાણું થાય એની વાત ન થાય, અહીંયા મંદિર છે હામું. એટલે મને વર્ષો પહેલાની એક ઘટના યાદ આવી, તમને બધાને દાંત આવશે. લાલો બરોબર કોર્પોરેટર બનેલો, નકર એ પેલા મંજીરા વગાડતો. રેકોર્ડિંગ છે જૂના, મંજીરા વગાડતો, નાનો એવો થાળ ગાતો. અત્યારે એનો છોકરો ઝપટ કરે છે, એટલે અમારે તો ઘરનું ઘરનું બધું છે. આ મંદિરે
મોરેરી બાપુના ભાઈઓ થાય છે. 2015 કે 16માં અહીંયા રામ દરબાર કરવા આવ્યા એમ, ભોજન અને ભજન 12:30 સુધી આનંદ કર્યો. બાપુ એ રાજી ખુશીથી કીધું કે બાપુ બધા આવજો, પાછા અહીંયા આવતા રહેજો. એટલે ત્યાંથી આપણો જૂનો રસ્તો વેડ ગામમાં થઈને ક્રિકેટના ગ્રાઉન્ડ પાસે થઈને જવાનો, ત્યાં ઊભી રાખી ગાડી, ઊભી રાખી અમને ગાડું દીધી, અમારા ઉસ્તાદને લાફો માર્યો, જભ્ભો ફાડી નાખ્યો અને 25,000 નો મોબાઈલ હોય લઈ ગયા. રાતે હો 1 વાગે આ વેડના ગામના પાદર એટલે ક્રિકેટ ગ્રાઉન્ડ નું ખૂણો પડે ત્યાં કીધું, પણ આમ હાવ કે નહીં, હાલો હાલો પડો, અહીંયા લઈ જ નહીં તમારે એ કે કીધું. આ તો ભરે કર્યું, આ મંદિરે રામ દરબાર કરાવ્યા આવ્યા હતા. પછી લાલાને ફોન કર્યો રાતે, હવા તો હોય મને થોડીક, કીધું 25,000 નો હતો, કીધું આવ્યો હોય તે. પોલીસ વાળાને બોલાવ્યો, હો નંબરમાં ગાડી આવી, ઘરમાં જ કાઢી કાઢીને પૂછ્યા, કીધું આ નહીં આ નહીં આ નહીં. એમ ભાઈ ગયા બીજે, લાલો ભાઈ ગયો ઘરે, પોલીસ વાળા ભાઈ ગયા. 1.5 મહિના પછી ભૂપતભાઈ ને ભજ્ય ખવાઈ ગયા એમ, રામકથા રોડ ઉપર. પેલો મોબાઈલ લઈ ગયો તો એના ભજ્યા ખાઈ. અમને કીધું, અમારી તોય જીગર તો જુઓ તમે, અમે બહાર નીકળી ગયા, અમે 12 જણા, એ 3 જણા તોય બહાર નીકળી ગયા, કે મોબાઈલ લઈ ગયા બીજા લઈ જાય, કીધું અમે બહાર નીકળીને. લાલાને ફોન કર્યો, બોલો મોબાઈલ લઈ ગયો, અહીંયા ભજ્યા ખાય છે. એ કે ક્યાં? મેં કીધું ભૂપતભાઈ ન્યા, કે બિહારો હું આવું છું. પાછો પોલીસ વાળાને ફોન કર્યો, પાછો લાલો આવ્યો. એટલે ભૂપતભાઈ ને કીધું, ભાઈ તું ઓલા ટેબલ વાળાને ભજ્યા થોડાક મોડા આપજે, અમારી ગાડી આવી જાય. પોલીસ વાળાને કીધું, કેમ રેડી? રેડી, કીધું એ જ છે. હજી 18 વર્ષનું છોકરું, તોય અમે રાંકા થઈ ગયા. પછી પોલીસ વાળાએ અમને કીધું કે તમે નાનો પડતા, હું એમ કહું કે આ હતો એટલે તમારે હા પાડી દેવાની, સમજવા જેવી વાત છે એટલે વાત કરું. હા, કે આપણી કણબીની કેટલી તાકાત છે ને કેટલું આપણને ખોટું અભિમાન છે. એમે 12 જણા પાછા બધા આવા આવા બધા, હું તો નાના નાના જેકેટ જો તણીને આડે પાડી દેવડો છે, તોય એમે પીવી. પોલીસ વાળા કે તમે એમ કહેવાનું તમારે આ જ હતો, પછી ન હોય તો તમારું ઉપાય થી નહીં, હું તમ તારે. હવે અંદર ગયા, મને કે કોણ હતું? મેં કીધું આ પાકું. તો કે હા, બોલે પોલીસ વાળાને દાબી આવડી, 18 વર્ષ નું હોય. સાહેબે કહ્યું, હાલ હાલ ગાડી માં બે જા, હાથ નો પકડતો ઈ કે આ તો મર્યા એમ, પરિચય અમને મળી ગયો. પોલીસ વાળા છે તો એ ગાડી વાળી કરે છે, લાલો યાદ હતા. અમને તો એક જ નહીં સાહેબ, એમ કીધું તમારે હા પડવાની, ના નહીં પડવાની. એમે કીધું, ભાઈ હા હા જતો હા જતો. હવે અમારી ભાગ કેટલા ખિસ્સામાંથી એ જ મોબાઈલ નીકળ્યો તાકડે, અમારો જે લઈ ગયા હતા. તોય ઓલો ગાડીમાં બેહી, પેલા 2 જણા ગાડી લઈને બેહી ગયા, એકને ગાડીમાં બેહી રહ્યો. તોય સાહેબ ને શું કે ખબર ને, હાથનો ડરતો, મારે ઓલા બોલાવાઈ ગયા છે, એ આવે નહીં, પેલા હાથનો ડરતો, નકર હેટે નહીં રહે. આ તો કીધું સારું કર્યું, આ તો આપણને તો શું કરે, અમારી જી કરતા જો, એમને તો 12 હતા. ટૂંકમાં વાત કરું, કતારગામ પોલીસ સ્ટેશન લઈ ગયા, 3 પટ્ટા માર્યા તો હા પાડી, પછી અમને હાશ કરો થયો. હવે તમે એ વિચાર કરો કે એ 18 વર્ષનું છોકરું, એના પપ્પા ગોધાણી સ્કૂલમાં રિક્ષા ચલાવતા હતા, આપણા કણબીઓના બીજી નાઇટના એ વખતે એણે ઘણા ચેન મોબાઈલ પાકેટ બધું લઈ લીધું, અને અમારી જી કરતો જોવો તમે, તો અહીંયા ભજન કરી કારણ મોજીલો મામો મારો, મોજીલો મામો ને મોજ કરાવે, અમને આવી મોજ કરાવે રે.
ना तूना में मामो मिलना तूना में रे मन ना में अमने मोची तो मामो मामो किजना तूना में मामो किजना तूना में रे मन ना में अमने उड़ा मेरी वानो रे Mamora देखे मो
तू आवे जरा नजर तो ना कीजो मारा भाई जो ए जारे जिंदगी नचावे
આપણા બીજે વગાડે હનુમાનજી મહારાજ કી
ક્યાં ગયા હે મારું મારું કેવા વાળા મારું કરી જાય છે એ મારું મારું કેવા વાળા મારું કરી જાય છે જૂઠા જાણીતા બોલીને ફરી જાય છે જીવ તો દાખલો લઈ લો મારા ભાઈ રે પ્રેમ કરો તો કરો ને વિચાર રે એ જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા ડીજે વગાડે એ જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા ડીજે વગાડે હે સુખના સાથી કહેતા દુખ મારે શું સાથે એ સુખમાં સાથી હતા કેતા તા દુખ મારે શું સાથે એ જ મારા દુખમાં મોઢું ફેરવી હાલે એ ઇનાઈ આજ પાછા મોઢું ફેરવી ચાલે હવે કોઈ નથી લેતું રે સંભાળ રે મારા જિંદગીમાં છે અંધકાર રે એ જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા ડીજે વગાડે એ જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા ડીજે વગાડે ઓ
બધા મુંબઈ વાળા આવ્યા છે એટલે એક જ લાઈન ની એક ગઝલ છે Yeah.
Yeah.
શિવ રંગી બધા લેજો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ બધા લેજો એક એક વાર તો ફરજિયાત લેજો અલગ અલગ
कंचन खाल भरायो यो भिक्षा जोगी जाओ जंगल में बालक मेरो डरायो जंगल में बालक मेरो डरायो શિવરંજની રાગ ચાલતો હતો અને છેલ્લી કડીમાં રાગ છે બહાર બહાર એટલે જીવે
આઈસ્ક્રીમ પછી પછી હું આપણે બધા બરાબર બાંધો 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 શિવડી વાળા અમારો ધંધો પતાવી દીધો માં સોકઠા કેદી ન ખાવા માં ત્રણ મહિના ડોક્ટર કે સોકઠામાં ત્રણ મહિના નહીં મેળાવે અમારે માં છે ને મેઘવદર ગામના છે ઠાકરભાઈ ચકલાસિયા નામ છે એને આવતા નથી પણ બધા રાજી કરવા ધૂણે છે હે માં મંદી જાય એવું કઈ કર માં ત્યાં તો એને વૈયા જાય છે કારણ એ ભૂવો ધૂણે માના ભૂવા ધૂણે આવે આવે હા
बावो कट गिर नारती आयो बावनी गांजो पीदो बावे गांजो पीदो बावो कट गिर नारती आयो बावनी गांजो पीदो बावे गांजो पीदो गांजो पीदो बावे गांजो संसारिया 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 के तारे भगत हव खोटा से हे संसारिया के तारे भगत हव खोटा खोटा से संसारिया संसारिया आ संसारिया के तारे भगत हाव खोटा से ए तमे स्वामी नारायण ने बोलता डरसो नहीं ए तमे स्वामी नारायण ने बोलता डरसो नहीं संसारिया 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 के तारे
कष्ट भंजन हनुमान जी महाराज की हमें आइसक्रीम हो तो आलो कौन ने के कब खवड़ेगी घड़ी कहीं जाजोत मंगाई लीजिए आपने अमर मंदी से तुम्हारी क्या मंदी मारा नहीं तुम्हें साथ ओखो પણ આઈસ્ક્રીમ આવશે તો ખરો ને એમાં શું છે અમારા ભાભા નું તમને વાત કરું એક વખત તમે કેમ કીધું ડાકલા મેં ડાકલા શરૂ કર્યા હજી તે મેળ કરતા હતા બાબા ધૂણવા મળ્યા તો અમે હજી ગાવા પૂછી લ્યો લ્યો એને જ પૂછો મને કે તમે ગાવ ને મારા આમ પછી બધી ઉપડી હોય મને હજી ગાયું ન હોય તો આવી ગયો આવી ગયો પછી મેં કીધું હે બાબા હજી અમે ગાયું નથી મને કે તમારે જોવાનું હું તો તૈયાર હતો ને એટલે એ વખત થી મને એમાં ભરોસો ઓછો થઈ ગયો ખરા બધા હશે હા હેલો આ આવ્યો લે ધોળી છે કફની એટલે આઈસ્ક્રીમ દેશે હજી તો આ બધું જેટલું મોઢે આવડતું હતું ને એટલું ગાયું છે વાંચીને ગાવાનું હજી બાકી છે એટલે